પેટાગાઈઝર મોડેલ સ્કૂલ ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 ભાગ અને પૂર્ણ અને આજે આપણો છે લેક્ચર નંબર 1 અને જે પણ લખાવ બધું જ તમારે તમારી પાકી બુકમાં લખવાનું છે તો આપણે જોઈશું તમારે તમારી ગણિતની નોટબુકમાં હેડિંગ આપવાનું છે ચેપ્ટર નંબર 4 ભાગ અને પૂર્ણ અને ઉપર લખવાનું છે પાના નંબર 50 તો કરીએ શરૂઆત તમે આપણા દેશનો ધ્વજ જોયો હશે તમને ધ્વજ દોરતા આવડે છે બરાબર શું કીધું છે તમે આપણા રાષ્ટ્રધ્વજ જોયો હશે તો તમને ધ્વજ દોરતા આવડે છે તો આપણે લખીએ કે તમે આપણા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો હશે પછી શું કીધું છે તમને ધ્વજ દોરતા આવડે છે બરાબર તમને કીધું છે કે તમને ધ્વજ દોરતા આવડે છે તો આપણે લખવાનું કે હા અમને ધ્વજ દોરતા આવડે છે પછી છે 9 સેમી લંબાઈ અને 6 સેમી પહોળાઈ હોય તેવો લંબચોરસ દોરો તેના 3 સરખા ભાગ કરો અને ધ્વજ પૂર્ણ કરો આપણને શું કરવાનું કીધું છે ધ્વજ તો તમને કહી દઉં કે સ્કેલ લઈને તમારે દોરવાનું છે આ માપ લેવાનું છે 0 થી 9 સુધીનું અને આ માપ લેવાનું છે 0 થી 6 સુધીનું અને આવી રીતના તમારે દોરવાનું છે પછી અહીંયા 0 હશે 1 2 3 4 5 એવી રીતના હશે તો તમારે એક લાઈન બે નંબરે દોરવાની એક લાઈન 4 નંબરે આવી રીતના ધ્વજ તમારે દોરવાનો છે તો ઉપર તમારે આવી રીતના ધ્વજ દોરવાનો છે અને સાઈડમાં લખવાનું છે કે 9 સેમી લંબાઈ અને 6 સેમી પહોળાઈ વાળો ધ્વજ દોરો તો તમારે આવી રીતના દોરવાનો છે તો તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત પેન્સિલ અને સ્કેલથી આવી રીતના ધ્વજ દોરવાનો છે હવે પછી આપણે આગળ જોઈશું તમને કીધું છે કે આપણા ધ્વજનો ઉપરનો ત્રીજો ભાગ કેસરી રંગનો છે વચ્ચેના ત્રીજા ભાગનો રંગ કયો છે અશોક ચક્ર તમે ક્યાં દોરશો બરાબર શું કીધું છે કે વચ્ચેના ત્રીજા ભાગનો રંગ કયો છે અને અશોક ચક્ર તમે ક્યાં દોરશો તો આપણે લખીએ તમારે બધા જ સવાલ તમારી પાકી બુકમાં લખવાના છે તો લખીએ વચ્ચેના ત્રીજા ભાગનો રંગ કયો છે શું કીધું છે વચ્ચેના ત્રીજા ભાગનો રંગ કીધો છે તમને એમ નથી કીધું કે ત્રીજા રંગના પટ્ટામાં કયો રંગ છે પણ ત્રીજો ભાગ કોઈ પણ વસ્તુ હોય તેમાંથી તમે એક ભાગ લો ચાર સરખા ભાગમાંથી એક ભાગ લો તો એમ કહેવાય કે ચોથા ભાગનો એક ભાગ પણ કહેવાય કીધું છે વચ્ચેના ત્રીજા તો આપણે રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના ત્રીજા ભાગમાં કયો રંગ આવે સફેદ તો આપણે લખશું વચ્ચેના ત્રીજા ભાગનો રંગ સફેદ છે પછી છે અશોક ચક્ર તમે ક્યાં દોરશો તો આપણે લખીએ
હવે આપણે નીચેનું લખીશું. બધાએ પોતપોતાની નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. હવે તમને અફઘાનિસ્તાનનો ધ્વજ આપેલો છે, તો આપણે પહેલા તે દોરીશું, પછી તેના સવાલ લખીશું. હવે સવાલ લખીએ. હવે આ ધ્વજને જુઓ, તેનો કેટલામો ભાગ કાળો છે? તો લખીએ પેલું. હવે આ ધ્વજને જુઓ, તેનો કેટલામો ભાગ કાળો છે? બરાબર, તો આપણે લખશું, સોરી, ઊભો છે રાષ્ટ્રધ્વજ. તો લખશું ત્રીજો ભાગ. લખીએ, હા, લાલ
બાકી બુકમાં સારા અક્ષરે લખવાના છે. બે મિનિટ રહેવા દો છો, બધા સારા અક્ષરે પોતપોતાની પાકી બુકમાં લખશે. કોઈ પણ છે
છેકછાક વગર બધી વસ્તુ લખવી. હવે પછી જોઈએ પાના નંબર 51. તો આ તમારું પાના નંબર 50 અહીં પૂર્ણ થાય છે. હવે જોઈશું પાના નંબર 51. તો તમારે તમારી નોટબુક માહિતી કાપ્યા ઉપર પાના નંબર 51. તમે જેટલા ધ્વજ મેળવી શકો તે એકઠા કરો. તો હવે તમારે ઉપર હેડિંગ આપવાનું છે શોધી કાઢો. તો તેમાં તમે જેટલા ધ્વજ મેળવી શકો તે એકઠા કરો. તો આપણે અલગ અલગ દેશના ધ્વજો દોરીશું. તો આપણે દોરીએ, તો પહેલા દોરીશું આપણે અમેરિકાનો. વ્યવસ્થિત દોરવું, કલર નહીં પૂરી અંદર તો ચાલશે, પણ જે પણ ધ્વજ દોરાવું તે વ્યવસ્થિત દોરવું. અને લખજો અમેરિકા. પછી છે દરિયે, આમાં તમારે કાળો કલર ભરવાનો છે, આ બંને એમને રાખવાના. તો આ છે તમારો ફ્રાન્સનો. પછી જેમાં જે કલર લખું ને તે તમારે ભરવાના છે. આમાં કાળો કલર ભરવો, જેમાં ન લખું કલરનું નામ તેમાં તમારે કલર ભરવાનો નથી. તો આ છે જર્મની. અને પછી છે અને આ છે રશિયા. તો આવી રીતના ચારે ચાર ફ્લેગ દોરવાના છે અને જ્યાં પણ મેં લખ્યું છે ત્યાં તમારે કલર પૂરવાનો છે. તો પાના નંબર 51 નું હેડિંગ આપવાનું છે, શોધી કાઢો તે હેડિંગ આપવાનું છે અને આ ચારે ચાર ફ્લેગ દોરવાના છે. કોઈ પણ વ્યક્તિએ બોલપેનથી દોરવું નહીં, સ્કેલ અને પેન્સિલનો ફરજિયાત ઉપયોગ કરવાનો છે. હવે પછી છે નીચેનો સવાલ, તે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.